નમસ્કાર મિત્રો, શું તમે એ જાણો છો લોકસભાના કયા ઉમેદવાર સૌથી વધારે પૈસાદાર છે, કોની ઉપર કેટલા કેસ થયા છે અને કોણ કેટલું ભણેલું છે? તો ચાલો જાણીએ આ વિડીયોમાં એ બધી જ માહિતી જે તમે જાણવા માંગો છો. એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ એટલે કે ADR નામની સંસ્થા દ્વારા ઉમેદવારોએ જે સોગંદનામું ચૂંટણી પંચને આપે છે તેના આધારે માહિતી એકત્ર કરી તેમની કુંડળી બનાવવાનું કામ કરે છે. લોકશાહી દેશમાં આપણો ઉમેદવાર કેવો છે એ જાણવાનો આપણો સંપૂર્ણ અધિકાર છે. હવે સૌ પ્રથમ સૌથી વધારે સંપત્તિ ધરાવતા અને સૌથી ઓછી સંપત્તિ ધરાવતા ઉમેદવારોની વાત કરીએ. સૌ પ્રથમ 147 કરોડ સંપત્તિ સાથે જામનગરથી ઉમેદવાર પૂનમબેન માડમ સૌથી આગળ છે. ત્યારબાદ 65 કરોડ સંપત્તિ સાથે અમિત શાહ બીજા ક્રમે છે. 39 કરોડ સંપત્તિ સાથે CR પાટીલ ત્રીજા ક્રમે છે. ચોથા ક્રમે અમદાવાદ વેસ્ટના કોંગ્રેસના ઉમેદવાર ભરત મકવાણા 25 કરોડ સંપત્તિ સાથે આગળ છે. પાંચમા ક્રમે સુરતના મુકેશ દલાલ 17 કરોડની સંપત્તિ સાથે આગળ છે. ત્યારબાદના ક્રમશ નામો નીચે મુજબના છે: સોનલ પટેલ, પરસોત્તમ રૂપાલા, નૈષેદભાઈ દેસાઈ, દિનેશભાઈ મકવાણા, ચંદનજી ઠાકોર. ટોપ 10 કરોડપતિ ઉમેદવારોમાં ભાજપના 6 અને કોંગ્રેસના 4 ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ ચૂંટણીમાં કુલ બધી જ પાર્ટીના 266 ઉમેદવારો ચૂંટણી લડવાના છે. તેમાંથી 68 ઉમેદવારોની સંપત્તિ 1 કરોડની ઉપર છે. ભાજપના 24 અને કોંગ્રેસના 21 ઉમેદવારો કરોડપતિ છે. સરેરાશ ઉમેદવારોની સંપત્તિ 2.43 કરોડ છે. સરેરાશ ભાજપના ઉમેદવાર પાસે 15 કરોડ અને કોંગ્રેસના ઉમેદવાર પાસે 6 કરોડની સંપત્તિ છે. સૌથી ઓછી આવક ધરાવતા ઉમેદવારોમાં બારડોલી બેઠક ઉપર બસપામાંથી ઉભેલા રેખાબેન ચૌધરી 2000 રૂપિયાની કુલ સંપત્તિ સાથે સૌથી ઓછી આવક ધરાવનાર ઉમેદવાર છે. ત્યારબાદ વડોદરા બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર નિલેશ વસઈકર 12000 રૂપિયાની કુલ સંપત્તિ સાથે બીજા ક્રમે છે. ત્રીજા ક્રમે 13000ની કુલ સંપત્તિ સાથે કલ્યાણસિંહ કટારા સાબરકાંઠા બેઠક ઉપર ઉભેલા છે. લોકસભાની ચૂંટણીમાં જનરલ ઉમેદવારે 25000 અને SC ST કેટેગરીના ઉમેદવારે 12500 રૂપિયા ડિપોઝિટ જમા કરાવવી પડે છે. જો ઉમેદવાર 16.66% ઓછા વોટ મેળવે તો ડિપોઝિટ જમા થઈ જાય છે. કુલ 266માંથી 36 ઉમેદવારો ઉપર ક્રિમિનલ કેસ દાખલ છે. ભાજપના 4 અને કોંગ્રેસના 6 ઉમેદવારો ઉપર ક્રિમિનલ કેસ દાખલ છે. સૌથી વધારે 18 ઉમેદવારો અમદાવાદ પૂર્વ બેઠક ઉપર ઉભેલા છે. સૌથી ઓછા 3 ઉમેદવારો બારડોલી બેઠક ઉપર ઉભેલા છે. સુરત બેઠક ઉપર ભાજપે જીત મેળવી લીધી છે. સૌથી વધારે દેવું પૂનમબેન માડમને 53 કરોડ, ચંદનજી ઠાકોરને 9 કરોડ અને જેનીબેન ઠુમરને 3 કરોડ રૂપિયા છે. કુલ 266 ઉમેદવારોમાંથી 152 ઉમેદવારો ધોરણ 5થી ધોરણ 12 સુધી ભણેલા છે. તેમાંથી 38 ઉમેદવારો ધોરણ 10 પાસ છે, 46 ઉમેદવારો ધોરણ 12 પાસ છે, 14 ઉમેદવારો ડિપ્લોમા હોલ્ડર છે, 79 ઉમેદવાર ગ્રેજ્યુએટ અથવા તેનાથી વધારે ભણેલા છે, 7 ઉમેદવાર સાવ અભણ છે, 14 ઉમેદવાર ખાલી શિક્ષિત છે. ઉમેદવારની ઉંમરની વાત કરીએ તો 77 ઉમેદવાર એટલે કે 29% ઉમેદવાર 25-40 વર્ષની વચ્ચે ઉંમર ધરાવે છે. 148 ઉમેદવાર એટલે કે 56% ઉમેદવાર 41-60 વર્ષની વચ્ચે ઉંમર ધરાવે છે. 41 ઉમેદવાર એટલે કે 15% ઉમેદવાર 61-80 વર્ષની વચ્ચે ઉંમર ધરાવે છે. કુલ 7% એટલે કે 19 મહિલાઓ આ વખતે ચૂંટણી લડશે. આ હતી ઉમેદવારોની કુંડળી. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી અન્ય લોકોને અવશ્ય શેર કરજો. તેમજ આવી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ADR નો આ આખો રિપોર્ટ જો તમારે વાંચવું હોય તો તેની લિંક નીચે આપેલ છે, ત્યાંથી તમે વાંચી શકો છો.